સેમ ફોર યુપી કે દિલ્હી. તો માટે યુ નો ધેટ પેલાને પેલું કંઈક શું કર્યું હતું કે ભાઈ એને ઇન્સલ્ટ કર્યું હતું, હમ હ્યુમિલેટ કર્યું હતું. તો કમિંગ બેક ટુ ઇટ, એટલે પેલી તો આઈ મીન ધ ગવર્મેન્ટ તો એવું બની ગઈ કે ભાઈ અમે અમારા પ્રોટેક્શન છે, અમે તો પ્રોટેક્ટર ઓફ અવર પીપલ છે, એટલે એમાં તો આઈ મીન પીપલ આર રેડી. આજે બાન મૂક્યો છે ને એમાં બે મહિનાનો જ મૂક્યો છે. હા એ તો ના, કારણ કે હવે કારણ કે બીજી કઈ રીતે મૂકે, એવું તો થોડી કહેવાય કે અમારે લોકોને પ્રોટેક્ટ કરવા જાય એઝ અ પોલિટિશિયન. એટલા માટે એટલે બહાનું આપ્યું, લો એન્ડ ઓર્ડર ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટરી, એટલે અમારે લો એન્ડ ઓર્ડર કંટ્રોલ. એ તો આ પેલું યુપીમાં કયા પેલા રાહુલ ગાંધી વખતે પેલી કલમો મુકાઈ ગઈ હતી ને, અત્યારે રામદેવ વખતે કલમો મુકાઈ હતી. તો હવે એ તો સાહેબ બધાને બધું ખબર છે. હવે એ જ કહેવા માંગુ છું, જો સાહેબ ગ્રે એરિયા હોય છે, બ્લેક એન્ડ વ્હાઈટ કોઈ દિવસ હોય જ નહીં, ધેર ઇઝ ઓલવેઝ અ ગ્રે એરિયા. ને એવી તો હું તમને 10 બીજા એક્ઝામ્પલ આપીશ. એટલે એ તો બધાને અંદર ખાણે ખબર છે કે હકીકત શું છે, પણ દેખા હોટલો અને હોટલનું એક્ઝામ્પલ. હું ખરેખર એ જાણવા ઈચ્છતા હોય છે, ખરેખર જે આ મુદ્દો ઉભો થયો, ઇસ્યુ કરવામાં આવ્યો છે, એની પાછળ છે શું? રાજકીય રોટલો શેકાય છે કે ભાઈ ખરેખર ટીઆરપી વધારવાનો પ્રયત્ન છે? જો બે મહિના માટે મૂક્યું છે કનુ ભાઈ, બરાબર બે મહિના માટે, તો શું બે મહિના પછી ફિલ્મ નહીં જોવી? ફિલ્મ એક જ વીક, એક મહિના, બે મહિના પહેલા જોઈએ. એક મિનિટ, કોઈ ભી ફિલ્મ એક વીક માટે જ હોય સાહેબ, પછી તો જે ચાલે એ ગુડ પબ્લિક, એટલે વર્ડ ટુ માઉથ પબ્લિસિટી, અને જે જે ઈચ્છા ને લોકોને ફિલ્મ જોવાની, એક વીક ની જોય, એટલે બે મહિના તો એની પછી બે ચાર ભગવાન છે કે જો અમને આવું બધી ગંદકી થી બચાવી, ભલે પોતે જોશે. એટલે ઇનફેક્ટ ઇનફેક્ટ આ તો બધું આ મુદ્દો એક એવો છે કે એમાં કોઈ રાજકીય પક્ષ જોવા જઈએ તો જાહેર રાજસ્થાનના ચૂંટણીઓ નજીક આવી રહી છે. રાજસ્થાનમાં બહુમતી જે કિંગ મેકર બે દરબારો અને બ્રાહ્મણો એ બેને આગળ કરી, અને પોતે તો આગળ આવવાનો નથી નેતા, સ્થાનિક નેતા આગળ નથી આવવાનો. એક રાજસ્થાન સિવાય ઉત્તર પ્રદેશમાં તો સીધું જ કહેવામાં આવેલું છે, ઉત્તર પ્રદેશમાં તો સરકાર જ આગળ આવી છે, આંધ્રપ્રદેશમાં સરકાર આવી છે, અને અહીંયા આપણે બોલી છે. હા તો એ તો સરકાર ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ મૂક્યું છે કે અમને એવું લાગી રહ્યું છે કે ત્યાં પણ, પણ ત્યાં પણ તમે કીધું કે એવા સાચી છે કે નજીકના ભવિષ્યમાં જ આવી રહ્યું છે, ચૂંટણી આવી રહી છે, એટલે મને કે રાજકીય રોટલો શેકવા માટેનો એક ઈરાદાપૂર્વકનો જ પ્રયત્ન છે કે આ ટાઈમે ફિલ્મ રિલીઝ થઈ છે. અમે હું તો ત્યાં સુધી કહીશ કે ચૂંટણી આવે કે ના, આ લોકો માટે માત્ર એક જ છે કઈ રીતે સુપ્રીમ કોર્ટ કહી દેશે એટલે પછી તો કોઈ ચોઈસ જ નથી કોઈની પાસે. હવે હાઉ ફાસ્ટ ધ સુપ્રીમ કોર્ટ રિએક્ટ્સ, જેમ કે આપણે પેલી બુક બેન થઈ, આઈ થિંક સુપ્રીમ કોર્ટ ટુક અ મંથ ટુ રિએક્ટ ટુ ઇટ. એટલે યર હાઉ ફાસ્ટ ધ સુપ્રીમ કોર્ટ રિએક્ટ્સ ધેટ વિલ ડિપેન્ડ. એટલે કદાચ એવું બને કે જેવું તમે કહો કે જો ફિલ્મ છે એનો પહેલો વીક ઇમ્પોર્ટન્ટ હશે અને સુપ્રીમ કોર્ટ ટાઈમ લે 15 દિવસનો કે 20 દિવસનો, ત્યાં સુધી આ થઈ જાય. અને જે સુપ્રીમ કોર્ટ કાલે બી નિર્ણય આપે ને, તો બી આ ત્રણ સ્ટેટ્સ હેવ બીકમ હીરોઝ ઇન ફ્રન્ટ ઓફ ધર પબ્લિક, બરોબર? એમાં તો કોઈ ડાઉટ નથી. એટલે એ લોકો પેલું નિશાન, તીર નિશાન છૂટી ગયું છે, શું કહેવાય, એજ કહેવાય, અને એ લોકોનો પર્પઝ સોલ્વ થઈ ગયો છે. હવે ખુલે ના ખુલે, ધે વુડ નોટ કેર ફોર. આને લાભ કરતા એક ગેરલાભ એ થાય કે પેલા એક કરોડો રૂપિયા રોક્યા હોય અને ફિલ્મ બનાવી, અમિતાભ ને લીધો છે, એટલા કરોડો રૂપિયા રોક્યા પછી ડેટ ઓફ રિલીઝ એક અઠવાડિયું પણ મોડું થાય ને, એ વ્યાજ ખાત એમને પોસાય નહીં. આઈ એક્સેપ્ટ યોર પોઈન્ટ, પણ હવે ધેટ્સ બિઝનેસ રિસ્ક, સો લેટ અસ નોટ કન્ફ્યુઝ. આ તો તો અમે અમે ધંધામાં અમે કેટલી ચીજો કરીએ છીએ, અને અમારો પ્રોડક્ટ ફ્લોપ જાય છે યા કઈક નેગેટિવ પબ્લિસિટી જાય છે, તો અમે ધંધામાં ખાત થઈએ છીએ. એટલે કે એવું કહી શકાય કે મુખ્ય વાત એ, સૂર એક એવો નીકળે છે કે કોઈ પણ વિવાદ થતો હોય છે તો હંમેશા લાભ લેવા માટે થતો હોય છે, વિવાદનો જશ ખાટવા માટે થતો હોય છે કોઈ પણ પ્રજાને. પણ સરવાળે એક વાત ઉભરીને આવે છે કે કદાચ ફિલ્મ નિર્માતા પોતાના ટીઆરપી માટે આવું કંઈક કરાવતા હોય છે, એક પ્રોપેગન્ડા ઉભા કરતા હોય, આ ડાયરેક્ટ ના કહેવાય પણ ઇનડાયરેક્ટ વસ્તુ બની શકે, નામ એવું રાખ્યું જે પ્રોવોક કરી શકે વ્યક્તિને કે કોઈ સમાજને. તો સામે પક્ષે સરકાર અથવા કહેવાતા નેતાઓ એ પોતે એક ઝંડો લઈને ઉભા હોય છે કે અમે આ જ્ઞાતિને કે આ સમાજ હિંસા થઈ શકે, કોઈ પણ ઘટના ઘટી શકે છે. પણ સરવાળે જોવા જઈએ તો
ગેરફાયદો તો પ્રજાને જ છે, કારણ કે પ્રજા સાચું શું છે જો આ વસ્તુ બહાર નથી આવતી, સમજતી નથી, તો ઘણી વાર એવું બને છે કે આનાથી વંચિત રહી જાય છે. તો આ જ એક સળગતો પ્રશ્ન હજી પણ ચાલુ રહેશે. ઘણી ફિલ્મો આવી, ઘણા પુસ્તકો આવ્યા છે, ઘણી કલાકૃતિઓ છે, વિવાદ થયો છે અને આવતો જ રહેશે. પણ આપણે એટલે કે પ્રજાએ એકવાર સજાગ થઈને વિચારવું પડશે અને આપણે પોતે નિર્ણય કરતા કદાચ શીખીએ કે આપણા માટે સાચું શું છે, સારું શું છે, તો કદાચ આ કહેવાતા ઠેકેદારો છે એ બાજુમાંથી હટશે અને આપણા માટે રસ્તો ખુલ્લો મૂકશે. તો જ કદાચ દેશની સાચી લોકશાહી છે એનું સાચું શાસન પ્રાપ્ત થશે. દર્શક મિત્રો, આજે લોકમંચમાં બસ આટલું જ. કનુભાઈ, રોઝાના બંનેનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.